માં સ્માર્ટ મીટરનો વિરોધ હજુ પણ યથાવત છે નાગરિકો હવે મીટર કાઢવાની માંગ કરી રહ્યા છે વીજ કંપનીએ જ્યાં પણ સ્માર્ટ મીટર લગાવ્યા છે ત્યાં હટાવવાની માંગ સ્થાનિકો કરી રહ્યા છે ફતેગંજ સદર બજારમાં નાગરિકોએ ભારે વિરોધ કર્યો નાગરિકો કહી રહ્યા છે કે સ્માર્ટ મીટરનો પ્રયોગ કરવા શું તમને ગરીબો જ મળ્યા સ્માર્ટ મીટરના કારણે વીજ બિલ ત્રણ ગણું આવ્યું છે સ્માર્ટ મીટર નેતાઓ સાંસદ ધારાસભ્યોના ઘરે લગાવો અને ત્યાં ટેસ્ટિંગ કરો વીજ કંપની સ્માર્ટ મીટર પરત લઈ જૂના મીટર આપે તેવું સ્થાનિકો કહી રહ્યા છે કોઈને જણાવ્યા વિના રાતોરાત આવા સ્માર્ટ મીટર નાખીએ મારી સાથે છેતરપિંડી કરી છે પાયલોટ પ્રોજેક્ટ હેઠળ લગાવેલા પચીસ હજાર મીટરો છે તેને લઈને ક્યાંક ને ક્યાંક લોકો છે તે ભારે વિરોધ કરી રહ્યા છે જોકે આ જે પ્રોજેક્ટ છે તેના પર હવે એમજી જી દ્વારા રોક લગાવવામાં આવી છે પરંતુ મહત્ત્વની વાત એ છે કે જે લોકોના ઘરે મીટર લાગી ગયા છે તે હવે યથાવત રાખવાની પણ વાત કરી છે ત્યારે જે લોકોના ઘરે મીટર લાગેલા છે તે છે સ્થાનિકો ફતેહગંજ વિસ્તારના આપણે તેમની સાથે વાત કરીશું શું કહેજો એમજી જી વિશિયલ દ્વારા જે નવા લગાવવાના છે તેના પર રોક લગાવવામાં આવી છે પરંતુ જેના ઘરે લાગી ગયા છે તે મીટર યથાવત રાખવાના છે શું કહેવું છે તમારે રોક લગાવવામાં આવી છે એ કેમ આવી છે મને નથી ખબર તમે કહેતા હતા કે બધે મીટર લાગશે આ પચીસ હજાર ઘરને જ ભોગવવાનું તો પચીસ હજારના બી મીટર તમે કેન્સલ કરો અને કેન્સલ ના કરી શકતા બદલી ના શકતા હોય તો એમનું જે એવરેજ બિલ પહેલાં આવતું હતું એટલાનું રિચાર્જ કરાવીને એને બે મહિના સુધી રાહત આપો બે મહિનામાં એ બિલ થવું જોઈએ અમારું સાતસો આવતું હતું આઠસો આવતું હતું તો હું આઠસોની જગ્યાએ આ લગાવું કે તમારો લોડ વધારે છે તો હું હજાર ભરવા તૈયાર છું પણ મારું બે હજાર રિચાર્જ કરાવું એ બે મહિના ચાલશે તો મને સ્માર્ટ મીટરનો વાંધો નથી અગર જો એ બિલ નહીં ચાલ્યું તો આ સ્માર્ટ મીટર હું પોતે કાઢીને જીઈબીમાં મૂકી આવીશ જાતે કાઢીને નાગરિકો જે મીટર છે તે મૂકી આવશે શું કહેશો જૂનું મીટર અને નવા મીટરમાં કેટલો ફરક લાગી રહ્યો છે પાછું માંગ કરી રહ્યા છે જૂનાની હા જૂનાની અમારે જૂનું મીટર પાછું જ જોઈએ અમને આ નવા મીટરમાં કોઈ જ બી લે લાગુ પડતું નથી અને આ પાંચસો પાંચસોના રોજે બે દિવસે રિચાર્જ કરવાના કંઈથી પબ્લિક લાવે આ મારા મધર છે એમને કાલ ઉટીને કશું હાર્ટ અટેક આવી જશે તો જી બી જિમ્મેદાર રહેશે બધી રીતે આ એપ્લિકેશન બી આલી આ બીજી વાર એપ્લિકેશન આલી છે એટલું એ લોકો બી એટલું કરી શકતા નથી કે આ જો આ બધાની અમે જેટલા બી લગાવ્યા છે હવે અત્યારે બંધ કરી દે સ્માર્ટ મીટર લગાવે છે જેના ઘરે લાગી ગયા તેનું શું એ લોકો થોડી ભોગવવાના છે એ લોકો કંઈથી લાવીને રોજના પૈસા લોકો કમાતા હોય તો કંઈથી લાવીને આ બિલ ભરવાના છે અને એ લોકોને કાલ ઉટિંગ કંઈ દવાખાની તકલીફ આપશે તે આપશે પૈસા રોજિંદુ જીવન ગુજારી અને પોતાના પરિવારની માંગ છે જૂના મીટરની માંગ કરી રહ્યા છે શું કહેશો જૂના મીટરની માંગ કરી રહ્યા છો એમજી વિશેલ દ્વારા નિર્ણય છે તેને રોક લગાવવે છે પરંતુ જે છે તે યથાવત રાખવામાં આવે આ તદ્દન ખોટી વાત છે ખાલી વડોદરાના સામાન્ય માણસોને હેરાન કરવાની આ વાત છે પચીસ હજાર મીટર ખાલી વડોદરામાં જ કેમ આટલું મોટું ગુજરાત છે આટલો મોટો દેશ છે તમને બીજું કોઈ મળ્યું જ નહીં સામાન્ય માણસોને હેરાન તમે આવ્યા સાહેબ પરમ દિવસે જીબી ઓફિસે તો ઓછામાં ઓછા પાંચસો ફેમિલી ત્યાં હતા બાર બપોરે તો આ બધાને હેરાન કરીને તમે શું સિદ્ધ કરવા માંગો છો શું પ્રૂવ કરવા માંગો છો અને જીબીના પેલા તેજસભાઈ પરમાર ડાયરેક્ટર છે એમનો ઇન્ટરવ્યુ તમે તો એમને પહેલું સેન્ટેન્સ નથી કે જૂના મીટર નવા મીટરમાં કોઈ ફરક નથી તો પછી આ શું કામ કરો છો આ કામ તમે લોકો કોના કહેવાથી કરો છો તમે સારું કામ કરો ને ભાઈ ટેકનોલોજી સારી હોય તો તમે એનો બધાને બેનિફિટ આપો આ તો અડધી રાત્રે બધાને હેરાન કરવાના અને પછી તમે કોક સ્માર્ટ મીટર સ્માર્ટ મીટર નહીં ઓવર સ્માર્ટ મીટર એની પાછળ કોઈક ઓવર સ્માર્ટ માણસ કામ કરી રહ્યા છે અને ખુલ્લા પાડવા જોઈએ અને વડોદરામાં ને ગુજરાતમાં કોઈ જગ્યા મીટરની જરૂર નથી શું માનો છો માનો છોઈએ છીએ નવા મીટર જોઈએ ત્યાં અમે પૈસા કાઢી લાઈન ભરીએ પાંચ પાંચ તો લાઈન બંધ થઈ જાય છે તમારે પડવાનું પણ માનો છો કે પહેલા સરકારી કચેરીમાં અથવા તો કોઈ નેતાને ત્યાં લગાઈને ચેક કરવું જોઈએ પણ એવું તો કે કરે મારા યાદ કરું તો મેં પછી એટલા પૈસા ક્યાંથી લાવવાના સૌથી પહેલા તો અધિકારીઓ જે છે ગવર્નમેન્ટ વાળા એ લોકોને ત્યાં તમે મીટર લગાડો એમાં એક્સપેરિમેન્ટ કરો કે શું થાય છે આમ વ્યક્તિને તમે લોકો આવી રીતે હેરાન કરો તે ખોટી વસ્તુ તમે પહેલા પોતાના ત્યાં એ કરો ને એનું કે કેવી રીતે આવે છે એ લોકો પૈસા ઓફર કરી શકે છે પણ આમ પબ્લિક નથી કરી શકતી એમાં સૌથી વધારે મરે છે તો મિડલ ક્લાસ મરે છે તમે એના માટે તો વિચારો વધારી દીધા છે હાલ અત્યારે મિડલ ક્લાસની જનતા છે તે તેમનો મરો થઈ ગયો છે લોકો પાસે સ્માર્ટફોન નથી અને સ્માર્ટ મીટર છે તે લગાવી દેવામાં આવ્યા છે લોકો કહી રહ્યા છે કે હાલ આ જે સ્માર્ટ મીટર છે તે સૌથી પહેલાં સરકારી કચેરીઓમાં તો અથવા તો સરકારી અધિકારીઓ છે તેમના ત્યાં લગાવી એક્સપેરિમેન્ટ કરવું જોઈએ અને ત્યારબાદ જ આ જે તમામ નાગરિકો છે તેમના ઘરે મીટર લગાવે છે કે હાલ તો એમજી જી દ્વારા નિર્ણય પર લોક લગાવવામાં આવ્યું છે પરંતુ હવે પચીસ હજાર મીટર લાગી ગયા છે ત્યારે હવે આ પચીસ હજાર મીટરનો એમજી જી દ્વારા શું નિર્ણય લેવામાં આવે છે તે આગામી સમયમાં જ ખબર પડશે કેમેરામેન ડીકે સોલંકી સાથે હલ્પેશ સુથર ગુજરાત ફર્સ્ટ વડોદરા